માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ડાયાલિસિસ વિભાગ શરૂ થતા સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સુવિધામાં વધારો થયો છે। અળસેન ગામ તાલુકાના માળિયા હાટીના સરકારી હોસ્પિટલમાં રોજની 350 થી 400 ની ઓપીડી કરતા માત્ર બે ડોક્ટર ડોક્ટર રવિ સામડા અને ડોક્ટર કરમટા સારી સેવા આપે છે। મોટી સુવિધા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાય પરંતુ કાયમી ફિઝિશિયન એમડી અને સર્જનની લાંબા સમયની જગ્યા ખાલી છે તે ક્યારે પૂરાશે? કારણ કે લાખો રૂપિયાની ઓપરેશન મશીનરી ધૂળ ખાય છે ત્યારે માળિયા હાટીના તાલુકાના રાજકીય આગેવાનોની અને રોગી કલ્યાણ સમિતિની આરોગ્ય વિભાગને લગતા કામના નિષ્ક્રિયતા જોવા મળે છે। તે લોકોને આવા કામમાં રસ નથી તેવા આક્ષેપ થઈ રહ્યો છે અને રાજીનામું આપવાની માંગ થઈ રહી છે। માળિયા હાટીના તાલુકાની જાહેર જનતાને શહેરોમાં વારંવાર ડાયાલિસિસ માટે જતા આ વિસ્તારના દર્દીઓ માટે હવે ઘર આંગણે આ સુવિધા ઊભી થતા આ સુવિધા પણ પ્રજા માટે આશીર્વાદરૂપ સમાન બની રહેશે। અહીં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થતી પ્રસૂતિઓને કારણે આ દવાખાનું આ વિસ્તારની પ્રજા માટે આશીર્વાદરૂપ બન્યું છે। અહીં ડોક્ટરો દ્વારા ખૂબ સુંદર કામગીરી કરી અહીં આવતા સામાન્ય તેમજ ગરીબ લોકો અને ગામડાના દર્દીઓને વિનામૂલ્યે યોગ્ય સારવાર મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે। અત્રેની હોસ્પિટલને મળેલા ડાયાલિસિસ મશીનનો પણ અત્યારે 3 દર્દીઓ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે। કિડનીની બીમારીઓથી પીડાતા દર્દીઓને ડાયાલિસિસની સમસ્યા હોય ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવા ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવ્યો જેમાં 3 ડાયાલિસિસ મશીનનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો આ સેન્ટર માળિયા હાટીના તાલુકાના લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવું ડોક્ટર રવિ સામડા તેમજ ઓપરેટર ભરતભાઈએ જણાવ્યું હતું। આરવિ સામડા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયા હાટીના, ગુજરાત સરકારશ્રીના એક હરેક તાલુકે ડાયાલિસિસ સેન્ટર એ સુવિધા અંતર્ગત આપણે અત્રે માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે નવા ડાયાલિસિસ યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યું છે, જે A1 ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત તેમજ IKD વિભાગ અમદાવાદ દ્વારા સંચાલિત આ ડાયાલિસિસ યુનિટનું આપણે અત્યારે બધાને જરૂરિયાતમંદ તેમજ જેઓ અત્રેથી દૂર એટલે કે કેશોદ, જૂનાગઢ કે રાજકોટ 2 દિવસે 3 દિવસે અથવા તો વારંવાર જેઓ લોકો વારંવાર ડાયાલિસિસ માટે જવું પડતું હોય એ લોકોને હવેથી ત્યાં દૂર ન જવું પડે અને રેગ્યુલર ડાયાલિસિસના દર્દીઓને અત્રે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાટીને ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ અત્યારે અમે કરી રહ્યા છે। તો આવા તમામ લોકોને કે જેને ડાયાલિસિસની વારંવાર જરૂર પડતી હોય તે લોકોને અત્રે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક ડાયાલિસિસ કરી આપવામાં આવશે, જેની સર્વે માળિયા તાલુકા તેમજ આજુબાજુના લોકોએ નોંધ લેવી, તેમજ અત્રેની હોસ્પિટલમાં 3 બેડ ડાયાલિસિસ એટલે કે એકી સાથે 3 ડાયાલિસિસ કરવામાં આવશે જેની તમામ જનતાએ નોંધ લેવી।